સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં કોવિડ 19ના દર્દીઓના મૃત્યુ બાદ તેમની લાશની ગરિમા નહેર જળવાતી હોવાની ગંભીર ફરિયાદો ઉઠવા પામી છે. લાશ રઝળતી હાલતમાં જોવા મળતા ખળભળાટ. હવે જોઈએ અમારા પ્રતિનિધિ જયેશ ચૌહાણ સાથે પ્રવીણ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં કોવિડ 19ના દર્દીના મૃત્યુ થયા બાદ તેમના મૃતદેહની કોઈપણ પ્રકારની ગરિમા નહીં જળવાતી હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ આજે સમી સાંજે ઉઠતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. ગાંધી હોસ્પિટલમાં જે દર્દીઓના મૃત્યુ થયા છે તેમના મૃતદેહનો મલાજો જાળવવો જોઈએ એ હોસ્પિટલના સત્તાવાળાઓની નૈતિક ફરજ છે, માનવતાનો ધર્મ છે. પરંતુ આ ધર્મ હોસ્પિટલના સત્તાવાળાઓ ચૂક્યા હોવાનું સ્પષ્ટ માનવામાં આવ્યું છે. અમારા પ્રતિનિધિની જાત મુલાકાતમાં સમગ્ર ઘટના સપાટી ઉપર આવી હતી અને ખાસ કરીને જે રસ્તા જે હોસ્પિટલના પ્રિમાઇસિસમાં જે લાશ રઝળતી હાલતમાં જોવા મળી રહી છે જે સમગ્ર ઘટના ઘણું બધું કહી જાય છે. ખાસ કરીને પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે આજે કોવિડ 19ના દર્દીઓની અને સૌથી ગંભીર હાલત તેમના પરિવારજનોની બની રહી છે. પરંતુ મૃતદેહનો મલાજો ન જળવાય તે સૌથી દુઃખદ અને કરુણ ઘટના હોવાનું માનવામાં આવી રહ્યું છે.